नमस्कार, स्वागत छे स्काय न्यूज़मां। तमाम महत्वना समाचारोनी शुरुआत हेडलाइन्स थी। गुजरातना गृह राज्यमंत्रीना हस्ते पाटण सब जेल, बालेसणा पोलीस मथक अने शहर बी डिविजनना नवीन मकानोनुं करवामां आव्युं लोकार्पण। सरकारना ई गुजको प्रोजेक्ट अने सुरक्षा सेतु सोसायटी कार्यक्रममां पण पाटण जिल्लाए प्राप्त करी नामना। नवी शैक्षणिक सत्रना प्रारंभे जिल्लाना 3.94 लाख बाळकोना आरोग्य चकासणी कार्यक्रमनी कराई शुरुआत। पाटणनी ताराबेन प्राथमिक कन्याशाळा खाते आरोग्य विभागनी बहेनों द्वारा बाळकोना आरोग्यनी कराई चकासणी। स्काय न्यूज विस्तारथी राज्यना पोलीस आवास निगम तरफथी ₹64 लाखना खर्चे नवनिर्मित करायेला शहेरना बी डिविजन पोलीस स्टेशनमां राज्यना गृह राज्यमंत्री रजनीकांतभाई पटेलना हस्ते आजे लोकार्पण करायुं हतुं। आ प्रसंगे राज्यसभाना सांसद दिलीपभाई पंड्या, नटूजी ठाकोर, रणछोड़भाई रबारी, जिल्ला पंचायतना मोहनभाई पटेल, हेमतभाई तन्ना, कलेक्टर जेबी वोरा, नायब पोलीस महानिरीक्षक रेंज आईजी भूज एके जाडेजा, पाटण एसपी परीक्षिता राठौड़, एसटी निगमना डिरेक्टर केसी पटेल वगैरेनी उपस्थितिमां शास्त्रोक्त विधिविधान बाद आजे पाटण बी डिविजन पोलीस मथकने लोको माटे खुल्लो मुकायुं हतुं। कार्यक्रमनी शरूआत उपस्थित मेहमानोए रिबीन कापी करी हती ત્યારે ભવનનું નિરીક્ષણ કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। જેમાં ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સ્વાગત કરાયું હતું। ત્યારબાદ ડાયસ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો સમક્ષ બાળા દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરી તેમને સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે પાટણના ધારાસભ્ય રણછોડભાઈ રબારીએ જણાવ્યું કે રાજ્યમાં વિકાસ સમૃદ્ધિની સાથે સલામતી મળે તો રામરાજ્યની સ્થાપના થાય અને ગુજરાત પોલીસ આધુનિકતામાં પણ અન્ય રાજ્યોની સરખામણીએ આગળ છે। અને આમ જોઈએ તો એક જ નગરમાં 3-3 વિકાસના કામો એક સાથે લોકાર્પણ થાય એ સરકારની અને આપણી બધાની ખૂબ મોટી ઉપલબ્ધિ છે મિત્રો। તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં ગુનેગારોનો ઇતિહાસ ગણતરીની પળોમાં મળતો થાય, લોકોને પોતે નોંધાયેલી ફરિયાદો ઓનલાઈન જોઈ શકે તે માટે 100 કરોડના ખર્ચે ઈ ગુજકો પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેમાં પાટણ જિલ્લાએ પહેલ કરી 524 જેટલી FIR અને જાણવા જોગ ફરિયાદો રજીસ્ટર કરી તે ગૌરવની બાબત છે અને આ કામગીરીમાં સમગ્ર ગુજરાતમાં પાટણ જિલ્લો પ્રથમ રહ્યો છે। આગામી સમયમાં રાજ્ય સરકાર 100 કરોડના ખર્ચે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા, બાળકો અને સિનિયર સિટીઝનોને મદદ કરશે। આ માટે ટોલ ફ્રી નંબરની સુવિધા પણ ઊભી કરવામાં આવશે તો પોલીસની કામગીરીની સમજ પડે અને લોકો સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસને મિત્ર માને તે માટે 25,000 પુસ્તિકા વિતરણ કરવામાં આવી। કામ કરવા માટે સતત જેવો પ્રયત્નશીલ છે એવો ગુજરાતનો આપણો પોલીસ બેડો એને હું અભિનંદન આપું છું કે રાજ્ય સરકારની આ ઈચ્છાશક્તિને માન આપીને સતત એવો પ્રયત્નશીલ રહે છે અને આજે એના કારણે સમગ્ર રાજ્ય આખા દેશમાં પ્રગતિમાં અવ્વલ નંબરે આવ્યું છે। પણ અનેક પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોય, મકાનોની આવશ્યકતા હોય, આજે આપણે સાથે મળી અને પાટણ શહેરના બી ડિવિઝનના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું છે। અંદાજિત 65 લાખ રૂપિયા જેટલા ખર્ચે આ મકાન તૈયાર થયું છે। તો આ પ્રસંગે રાજ્યસભા સાંસદ દિલીપભાઈ પંડ્યાએ કાનૂન વ્યવસ્થામાં સુધારા લાવવા મહત્વપૂર્ણ સૂચન કર્યું હતું અને જેઓ ગૃહમાં પણ આ બાબત રજૂ કરી કાયદાકીય પ્રણાલીમાં ઇન્વેસ્ટિગેશન અને પ્રોસિક્યુટિંગ આ બંનેએ અલગ કરવું જોઈએ। તેમણે આ અંગે ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈને પણ આ વિશે સૂચન કર્યું હતું। મિત્રો, ઘણા કારણો છે અને એમાં જવાબદાર અમે લોકો છીએ। રાજકારણમાં પડેલા લોકો પોલીસને પ્રજાના મિત્ર બનવા દેતા નથી, પોલીસને કાયદેસરને એમની ફરજ બજાવવા દેતા નથી
અને એનો પ્રત્યક્ષ ઉદાહરણ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પાંજરાના પોપટને આઝાદ કરો, કહી દીધું. રાજકારણના દબાણ નીચે સીબીઆઈ કામ કરે છે. અને મને એક વાત આપને કહેતા બહુ આનંદ થાય છે કે સ્વતંત્ર સીબીઆઈ બને એ માટે બંધારણમાં સુધારો અને એક બિલ મેં રાજ્યસભામાં રજૂ કર્યું છે. એની નિમણૂક કઈ રીતે થાય, એની કાર્યપદ્ધતિ કઈ રીતે થાય, અને એમાં એક મેં મહત્વની કલમ ઉમેરી છે કે પ્રોસિક્યુટિંગ અને ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી બંને જુદી રહે. માન્ય ગૃહમંત્રીશ્રીને મારી વિનંતી છે કે કદાચ પોલીસ ખાતામાં ઘણા વર્ષોથી આ એક ચર્ચાનો વિષય બન્યો છે. ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી બંને જુદી હોવી જોઈએ. જુદી થવાથી ઇન્વેસ્ટિગેશન જે કરે છે એના ઉપર જે આક્ષેપો થાય છે એ થશે નહીં. પ્રોસિક્યુટિંગ એજન્સી છે એ એમણે જે મહેનત કરી છે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીએ એને આગળ વધારી શકશે. તો આ પ્રસંગે પાટણ જિલ્લા પોલીસ વડા પરીક્ષિતા રાઠોડે 1/6/1982 પાટણને મહેસાણાથી પોલીસ વિભાગને અલગ દરજ્જો મળી રહ્યો અને 1997 વહીવટી રીતે અલગ જિલ્લો મળ્યા બાદ પાટણ શહેરના વિકાસને ધ્યાને 2010 એ અને બી ડિવિઝન અલગ કરવામાં આવ્યું. ત્યારે આજે બી ડિવિઝનના આધુનિક સગવડવાળા મકાનને ખુલ્લું મુકાયું છે, જેનું મને ગર્વ છે. આજે વહેલી સવારે 8 વાગે પાટણ તાલુકાથી અલગ કરી બાલિશના પોલીસ મથકનું લોકાર્પણ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્ય રણછોડભાઈ રબારી, નટુજી ઠાકોરની ઉપસ્થિતિમાં બાલિશના ખાતે પોલીસ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ગામના સ્થાનિક આગેવાનો તથા સરપંચ ભાવસિંહજી ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ રાજ્યના ગૃહમંત્રી પ્રથમવાર ઉદ્ઘાટન કરતા હોય વિશેષ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમાણે ખૂબ લાંબા સમયથી પાલિશણાના આ આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં ફેરવવાની માગણી હતી. રાજ્ય સરકારે માગણી સ્વીકારી અને આજે એનું મકાન પણ તૈયાર થયું અને એનું ઉદ્ઘાટન આપણે સૌએ સાથે મળીને કર્યું. પાટણ સુદનીપુર રોડ પર ₹18 કરોડના ખર્ચે નવનિર્મિત કરાયેલા સબ જેલનો આજે શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ પૂજા કરી રાજ્યના ગૃહરાજ્યમંત્રી રજનીકાંતભાઈ પટેલે ખુલ્લી મૂકી હતી. ત્યારે આજે ઉપસ્થિત કેદીઓએ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. તો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પરીક્ષિતાબેન રાઠોડ, રેન્જ આઈજી એ.કે. જાડેજા, સાંસદો દિલીપભાઈ પંડ્યા, નટુજી ઠાકોર, ધારાસભ્ય રણછોડભાઈ રબારીએ સમગ્ર જેલનું નિદર્શન કરી પુરુષ વિભાગ, મહિલા વિભાગ, રસોડા વિભાગ, પુસ્તકાલય વિભાગ વગેરે વિભાગોની મુલાકાત લઈ સુરક્ષાની ચકાસણી કરી હતી અને સમગ્ર ગુજરાતમાં પાટણની જેલ જેવી અન્ય કોઈ જગ્યાએ આટલી સુવિધા સભર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી વિશાળ જેલ ન હોવાનું જણાવ્યું હતું. પાટણથી સરસ્વતી બેરેજ જવાના માર્ગ ઉપર તાજેતરમાં જ પાલિકા તંત્ર દ્વારા ડિવાઇડરની વચ્ચે સ્ટ્રીટ લાઇટના પોલ ઉભા કરી લાઇટને ચાલુ કરાતા અહીંથી પસાર થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે આ માર્ગ ઉપર બંને ડિવાઇડરોની ફૂટપાથ ઉપર ચાલવા જેટલી જગ્યા રાખી નથી. ત્યારે રાત્રિના સમયે અકસ્માતનો ભય રહેતો હતો, જ્યારે આ સ્ટ્રીટ લાઇટ ચાલુ થતા ભય ઓછો થઈ ગયો છે. બુલેટિનમાં આગળ પણ રહેશે નજર અન્ય સમાચારો પર. આપ જોતા રહો સ્કાય ન્યૂઝ.
સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2-7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત રૂપિયા 180માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત રૂપિયા 90માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન, દિનેશ, શિયારામ, મયુલ જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. દોસીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. મજબૂત રિશ્તો કી પહેચાન રજવાડી ચા. 10 નંબર દાણો રજવાડી ચા. મહાબચત પેક રજવાડી ચા. મજબૂત રિશ્તો કી પહેચાન રજવાડી ચા. 10 નંબર દાણો રજવાડી ચા. મહાબચત પેક રજવાડી ચા. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે ફોર વાલ ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 HT, 150 CC, પલ્સર 135, 150, 180, 200, 220 CC હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925015140. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પીલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માર્ગ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધુ 4 રસ્તા, પાટણ. કીર્તિ કુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત રૂપિયા 1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કીટ સાથે બોર્ડ ફ્રી, હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિ કુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજાર ની સામે, પાટણ. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી-શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપરી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જ્યુસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડાં એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધુ 4 રસ્તા, પાટણ.
પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાંસમાં દિશા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा तुमको, मैं चुरा लूंगा तुमसे, दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा तुमको, मैं चुरा लूंगा तुमसे, दिल में छुपा. पैटर्न हब मेंस वेयर, नजर मेन रोड पाटन. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह. સ્કાય ન્યૂઝમાં સ્વાગત છે. પાટણ શહેર સહિત જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ સહિત આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા 18 વર્ષ સુધીના અને શાળાએ ન જતા 14 વર્ષ સુધીના બાળકોને આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત આજે દિવાળીના 21 દિવસીય વેકેશન બાદ બીજા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે પાટણની તારાબેન પ્રાથમિક કન્યા શાળા ખાતે બાળકોના આરોગ્યની ચકાસણીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આશરે તમામ જિલ્લાની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રમાં 45 દિવસ સુધી સતત કાર્યરત રહેશે, જેમાં જિલ્લાના 3.94 લાખ બાળકોને આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા દાખલા તરીકે કોઈને ગંભીર બીમારી હોય જેની અંદર 1-1.5 લાખ, 2 લાખ રૂપિયાનો ખર્ચ હોય તો એ ખર્ચ પણ સરકાર ભોગવવા તૈયાર છે. તો આવા કોઈ પણ એમ કે કુપોષિત બાળકો હોય અને જે બાળકને બીમારી ગંભીર બીમારી હોય એવા બાળકો માટે આ યોજના, આ કાર્યક્રમ એક આશીર્વાદ રૂપ છે. આ અંતર્ગત શાળાના બાળકોને તપાસતા અમને થોડા ઘણા એનિમિક તેમજ કૃમિના રોગવાળા બાળકો તેમજ ખાંસી અને ઉધરસવાળા બાળકો પણ થોડા જણાયા છે, એ મુજબ અમે સારવાર આપી છે. આ વખતે સરકારે કિડની, હૃદય અને કેન્સર જેવી મોટી બીમારીને પણ સાંકળી લીધી છે અને એ અંતર્ગત મોટી હોસ્પિટલોમાં પણ અહીંથી એ બાળકોને મોકલી આપવામાં આવશે. તો બીજી તરફ પાટણ શહેરમાં આવેલ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રના 39,000 બાળકોને આ કાર્યક્રમ હેઠળ આવરી લઈ તેઓને આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવશે. આજરોજ તારાબેન પ્રાથમિક શાળા ખાતે શરૂ થયેલ આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં બાળકોમાં થતા કેન્સર, હૃદયરોગ તેમજ કિડનીની બીમારી અંગે ચકાસણી હાથ ધરાઈ હતી.
આ અંગે વધુ માહિતી સ્કાય ન્યૂઝ સમક્ષ આરોગ્ય તપાસ અધિકારીએ આપી હતી. ઓપ્થેલ્મોલોજિસ્ટ તરફથી ફ્રી ઓફ કોસ્ટ તમામે તમામ બાળકોને આ સાલ આપવાનું છે, અને એની સાથે હૃદય, કિડની અને કેન્સરના ગંભીર બીમારીમાં ગુજરાત સરકાર તરફથી આવા બાળકોને અમે રિફર કરીએ છીએ યુએન મહેતા અમદાવાદ ખાતે, અને ત્યાં તેમને 2 લાખ સુધીનું પણ હૃદયની વાલનું ઓપરેશન મફત ગત વર્ષે પણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ કરવામાં આવશે, જેની હું પાટણ શહેરી વિસ્તારને બાહેધરી આપું છું, જેથી પાટણ શહેરી વિસ્તારમાં તમામે તમામ સારાએ જતા હોય કે સારાએ ન જતા હોય 6 માસથી લઈને 18 વર્ષ સુધીના તમામે તમામ બાળકોને સારા આરોગ્ય પ્રોગ્રામમાં લાભ લેવા પાટણની શહેરી જનતાઓને તથા તેમના વાલીઓને તથા નાના ભૂલકાઓ બાળકોને મારી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આમંત્રણ છે. પાટણ એસટી ડેપોનો વહીવટ છેલ્લા કેટલાક સમયથી ખોરંબે ચડી રહ્યો છે અને પેસેન્જરોની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ ન આવતું હોવાની બૂમ ઉઠવા પામી છે. ખાસ કરીને એસટી ડેપો દ્વારા ગ્રામીણ રૂટો બંધ કરી દેવાતા ભારે હાલાકીનો સામનો મુસાફરોને કરવો પડે છે. ત્યારે આવું જ એક રૂટ એટલે કે પાટણથી કોટાવડ ગામ જવા રોજ સાંજે 7 કલાકે એક બસ મૂકવામાં આવતી હતી, જે નાઇટ હોલ્ટ ગામમાં કરી સવારે વિદ્યાર્થીઓ અને પાટણમાં નોકરી કરનાર વર્ગને પાટણ લાવતી હતી. પરંતુ અચાનક છેલ્લા 3 માસથી આ રૂટ બંધ કરી દેવાતા પાટણમાં સારવાર અર્થે અને નોકરીથી ઘરે પરત ફરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ઉઠાવવી પડે છે. ત્યારે ગતરોજ કોટાવડ તરફ જવા કોઈ બસ ન રહેતા પેસેન્જરોએ ડેપો મેનેજર સમક્ષ રજૂઆત કરવા ગયા હતા, પરંતુ મેનેજરની ઉપસ્થિતિ ન જણાતા તેમણે ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારે તુમાખીમાં રાચતા ડેપો મેનેજર પેસેન્જરોને યોગ્ય પ્રત્યુત્તર ના આપતા ભારે હોબાળો મચવા પામ્યો હતો. કે મહિનાથી કે આપણા કે કોટાવડની બસ આવતી નથી છેલ્લા મહિનાથી, તે વિદ્યાર્થી કે હેરાન થાય સવારે આવવા માટે તથા સાંજે જવા માટે વિદ્યાર્થીઓને આવવા માટે હેરાન થાય છે. અને મેનેજરને ફોન કર્યો તો મેનેજર ધમકી આલીને કહે છે તમારે આવી કોલેજનું નામ શું, આચાર્યનું નામ શું, અને સામેથી ફોન કરીને કહે છે કે તમે આપણી કે વાત પૂરી નથી થઈ ને કે આવી રીતના હેરાન કરે. અને કે તો પોતાના બાળકને સારવાર અર્થે લાવેલી એક માતા સાંજે કડકડતી ઠંડીમાં ડેપોમાં નીચે જ કોઈ વાહનની રાહ જોઈ બેઠા હતા. જો આંગે ગ્રામજનોની માગણીને નહીં સંતોષવામાં આવે તો આગામી સમયમાં એસટી બસની માંગને લઈને ગ્રામજનો વહીવટીતંત્ર સમક્ષ પોતાનો રોષ ઠાલવે તો નવાય નહીં. પણ સાહેબ રાત્રે જે તે પણ દર્દી હોય, નાના બચ્ચા હોય, એનાથી એસટીનો ટાઈમ છે ટાઈમ છે આવતી જ નહીં ગણ કોઈ. સરપંચના લેટર પેડ ઉપર લખીને ડેપો મેનેજરને આપી, હવે ધારાસભ્યને રજૂઆત કરી, મહેસાણા ડીસીને વાત કરી, પણ સાહેબ કોઈ અમારું કોઈ વાપરતું જ નથી. અને કોઈ બહેરું ભૂતું માણસ એટલું હોય રાજ્ય સરકારના પોલીસ વિભાગમાં અત્યંત મહત્વાકાંક્ષી ગણાતા સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત આજે પાટણ શહેરના બી ડિવિઝન પોલીસ મથકના લોકાર્પણ પ્રસંગે પાટણ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં મહિલાઓ વિધવા હોવાથી પ્રોહિબિશન બુટલેગર તરીકેના કામ કરતી હતી, પરંતુ સમાજમાં તેઓને યોગ્ય સન્માન મળે તે હેતુથી આજે આવી બહેનોને ફરીથી સ્ટેજ પર બોલાવી ચેકની પ્રતિકૃતિ બનાવી તેમને સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો જિલ્લામાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પણ ₹11,000ની અગાઉ સહાય કરી હતી, જેમને આજે સ્ટેજ પર બોલાવી ફરીથી તે જ ચેકની પ્રતિકૃતિ આપી સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ રકમ તેજસ્વી વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ બનશે અને બુટલેગર મહિલાઓ સિલાઈ મશીન, પશુ કે લારી ગલ્લા બનાવી દારૂ જેવી બધીથી દૂર જશે, જેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. તો આ પ્રસંગે ખાસ ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે 2 પોલીસકર્મીઓને પણ સન્માનવામાં આવ્યા હતા, જેમાં ઈ ગુજકો પ્રોજેક્ટમાં 524 અરજી દાખલ કરનાર કોન્સ્ટેબલ ઉપેન્દ્ર ચૌધરી તેમજ સુરક્ષા સેતુમાં પાટણ જિલ્લાના કાર્યને આગળ ધપાવનાર હેડ ક્લાર્ક મહેન્દ્ર પરમારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આમ આજે જિલ્લા મથક પાટણ ખાતે ત્રિવિધ લોકાર્પણ કાર્યક્રમો રંગેચંગે સંપન્ન થયા હતા. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ બ્રેક માટે. સોને સે સજાય જો, સોને સા ચમકાય વો, યશ ગોલ્ડ પેલેસ. 916 ગોલ્ડ જ્વેલરી કા એક્સક્લુઝિવ કલેક્શન, સેન્ટ્રલ ગવર્નમેન્ટ એપ્રૂવ્ડ લેબોરેટરી પ્રમાણિત,
BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बाजार रोड पाटन। तो अब हर गहना BIS मार्क देखकर ही लेना। आंखोनी सारवार माटे गढ़ी आंखनी हॉस्पिटल कंप्यूटराइज मशीन द्वारा आंखनी तपास RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકોમાં ફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે। સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે બસ સ્ટેશન પાસે પાટણ। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈફ એસી શોરૂમ પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત બહેનો માટે ખાસ ઓફર રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં સેલનું રૂડું આંગણું XY લાઈફ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ મોબાઈલ નંબર 9799000848। મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો। CRC શીટ માંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ ડાઇનિંગ ટેબલ કબાટ તિજોરી કબાટ ત્રિપોઈ કિચન સોફા સેટ સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર પાટણ સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સાથે। ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે ખુરશી ત્રિપોઈ ડાઇનિંગ ટેબલ દાદરનો કઠેડો બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ વિવેક મોટર્સની બાજુમાં ચાન્સમાં હાઈવે રોડ પાટણ। ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર પાટણના ખ્યાતનામ અને અનુભવી डॉक्टर जिगर पटेल अने डॉक्टर जयदीप बारोड द्वारा चलते प्लेनेट एडवांस मल्टी फिजियोथेरापी अने न्यूरोपीडियाट्रिक क्लिनिक मां उपलब्ध सारवार बाळकोना मगज ने लगती सारवार जेवी के जन्मजात खोड़खापण हाथ पग कड़क होय तेमज ध्रुजारी रहती होय अत्याधुनिक साधन थी सज्ज न्यूरोपीडियाट्रिक विभाग मां वैज्ञानिक पद्धति थी कसरत विजन रूम एक्यूपेशनल थेरापी સ્પીચ થેરાપી સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો દુખાવો વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો મોઢાનો લકવો બંને હાથ પગનો લકવો મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર અમારું સરનામું કેશવલાલ સેન્ટર અમી આંખની હોસ્પિટલની બાજુમાં જનતા હોસ્પિટલ રોડ પાટણ। પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વડથંભી વણઝાર મંગલસૂત્ર સાડી શોરૂમ શુભ પ્રસંગે ઉઢમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે। સૂત્ર સાડી શોરૂમ દોશીવડ બજારની અંદર ખરાદીવાડા પાસે પાટણ। શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તા વાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા। AC ક્લાસરૂમ વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં દૈનિક ટેસ્ટ સતત વાલે સંપર્ક ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા શૈક્ષણિક પ્રવાસનું આયોજન અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ રમતગમત માટે વિશાળ મેદાન વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ ધોરણ 9 ના પ્રથમ સેમિસ્ટરના તેજસ્વી સારલાઓ ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે। એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ ઉમિયા માતાજી સંકુલ મિત્તલ સોસાયટીની સામે પાટણ। સેલ 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 XY લાઈફ નો નવ નજરાણો 500 થી 700 ની રેન્જના ડ્રેસ મળ્યો 3 ડ્રેસ ફક્ત ₹999માં
બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત રૂપિયા 199માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત રૂપિયા 230માં. સેલનું રૂડું આંગણું XY લાઈફ એસી શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. હોટલ જાયકા કઠિયાવાડી અને પંજાબી સ્વાદ પારખતી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ ભાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ, ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતો એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, સંતેના સોસાયટીની પાસે, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 1200, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. સેવા કાસેની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર. જલારામ કચેરીની બાજુમાં મા લક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. તાજેતરમાં શહેરના બુકડી વિસ્તારમાં આવેલા પાંચપાડા મહોલ્લામાં 6 જેટલા મકાનોને ભારે ક્ષતિ પહોંચી હતી, જેમાં તમામ દિવાલોમાં મોટી તિરાડો તેમજ તેનું તળિયું બેસી જવા જેવી ઘટના સામે આવી હતી, જેમાં સ્થાનિક મકાન માલિકોએ આ અંગે નગરપાલિકા તંત્રને જવાબદાર ગણી પાલિકા તંત્ર નુકસાનીનું વળતર આપે તેવી મીડિયાના માધ્યમથી માંગ કરી હતી, પરંતુ અંગે પાલિકા તંત્રએ હાથ હદ્દર કરી દેતા આજે સવારે સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબના હોદ્દેદારોને સાથે રાખી આ સ્થાનિક લોકોએ કલેક્ટર અને પ્રાંત અધિકારી સામે પોતાની રજૂઆત કરી હતી. ત્યારબાદ એકાદ કલાક પછી આજે બપોરે પોતાના ઘરે પહોંચતા ઘર આગળ આંખોને આંખો માલવી ઘૂસી જાય તેવો ભૂવો પડ્યો હતો, જે ભૂવાને જોતા અંદર આ વિસ્તારમાં પાણી પૂરું પડતી પાઇપલાઇન તૂટેલી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. ત્યારે આ અંગે લાયન્સ ક્લબના પ્રમુખ પ્રદીપભાઈ બારોટે સ્કાય ન્યૂઝનો સંપર્ક કરી આ સમગ્ર ઘટનાની હકીકત કેમેરા સામે રજૂ કરી હતી. એના માટે નગરપાલિકાનું એવું કહેવું હતું કે નગરપાલિકાની પાઇપલાઇનના હિસાબે કશું થયું નથી, પણ આજે પાછું એવું થયું કે અત્યારે હમણાં કલાક પહેલા જ્યારે આ લોકો મારી પાસે આવ્યા, અરજી અમે દાખલ કરવા ગયેલા હતા કલેક્ટર કચેરીમાં, અને દાખલ કરી કલેક્ટર કચેરીમાં પ્રાંત કચેરીમાં દાખલ કરી અને લોકો ઘરે આવ્યા અને તરત પાછો મને ફોન કર્યો કે અમે ઘરે આવ્યા તો મોટો ભૂવો પડી ગયો છે, આખો માણસ ઉતરી જાય, બાળકોનું જીવનું જોખમ થાય એવું થયું છે. એટલે પછી અમે તરત પાછા અહીં આગળ આવ્યા, એના કેમેરાની અંદર જોયું તો હવે ચોખ્ખું દેખાય છે કે નગરપાલિકાની પાઇપલાઇન આખી વચ્ચેથી બ્રેક થઈ ગયેલી છે ને એ પાણી લીકેજ થાય છે, જોઈ શકાય એવું છે. એટલે નગરપાલિકાએ આનું આ ખરેખર કબૂલવું જ રહ્યું અને આ ગરીબ માણસોને વળતર આપવું જ રહ્યું અને આપવું જ પડે, કારણ કે આ બિલકુલ જે આપણા કપડાં ધોવા ઉપર ને ઇસ્ત્રી કરવા ઉપર નપતા કુટુંબો છે, કોઈ લેન્ડલોર્ડ પાર્ટીઓ છે, એની હવે એ લોકોને વસવાટ કેવી રીતે કરવો,
એનું પુનર્વસન કરી ઝડપી થાય એના માટે કલેક્ટર સાહેબને બી અરજી દાખલ કરી આજે અને પ્રાંત ઓફિસમાં પણ દાખલ કરી, નગરપાલિકામાં પણ આપવાના છે લોકો, બરાબર? તો નગરપાલિકાએ ખરેખર આ જોયા પછી કબૂલવું છે. તો સ્થાનિક કોર્પોરેટરે પણ નગરપાલિકાની આડોદાઈને આડે હાથ લીધી હતી. આજે ઘટના 5 માળમાં ઘટી છે, 4 મકાનો જે બેસી ગયા અને આજે ભૂવો પડી ગયો છે. તો નગરપાલિકામાંથી થતું જે કંઈ પણ સરકાર તરફથી સહાય મળશે, મામલતદારમાં પણ અરજી કરવાના છે, કલેક્ટરમાં ડિઝાસ્ટરમાં પણ અરજી કરવાના છીએ, નગરપાલિકામાં કરવાના છીએ. અમે જોડે રહીને જે થતું છે, મારે અત્યારે પ્રમુખ જોડે વાત થઈ છે. પ્રમુખે કીધું તમે અરજી આપી દો, આપણે બધી વિધિ કરીએ છીએ, જે પણ થશે એ લોકોને ફાયદારૂપ આપણે કરાવીશું. આવી જે ઘટના બનેલી જેમાં નગરપાલિકાએ 11,000 રૂપિયા આપવાનું વચન આપેલું, નગરપાલિકાએ 11,000 રૂપિયા આપવાનું નક્કી કરેલું અને કોર્ટે એને 51,000 રૂપિયા આપવાનું ઠરાવ કરેલો, પણ આ લોકોએ 51,000 રૂપિયા ના આપવા પડે એના માટે હાઈકોર્ટમાં વકીલ રોકી 54,000 રૂપિયા ખર્ચા કરેલ, પણ આ પાર્ટીઓને વળતર આપેલ નહીં. તો આ કેસમાં પણ એવું ના બને એવું અમારી સર્વેની અપીલ છે અને અમારી લાગણી છે કે આવા ગરીબ કુટુંબને મદદ કરવી જોઈએ. દીપાવલીના તહેવારોમાં તારીખ 1 નવેમ્બરથી 21 નવેમ્બર દરમિયાન પાટણ સહિત સમગ્ર જિલ્લાની તમામ શૈક્ષણિક શાળા સંકુલોમાં 21 દિવસીય વેકેશન હોય શાળા કોલેજો બંધ રહી હતી, ત્યારે આજે બીજા શૈક્ષણિક ક્ષેત્રનો પ્રારંભ થતા અને 21 દિવસીય વેકેશન પૂર્ણ થતા શહેરના તમામ શૈક્ષણિક સંકુલો વિદ્યાર્થીઓના કિલકિલાટથી ધમધમી ઉઠ્યા હતા. 21 દિવસના વેકેશન બાદ શાળા કોલેજો અને યુનિવર્સિટીમાં બીજા સત્રનો પ્રારંભ થતા કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ વેકેશનના મૂળમાં હોય કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જણાઈ હતી. આમ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આવેલી પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થતા હવે તમામ શૈક્ષણિક સંકુલોમાં શૈક્ષણિક કલરવ ગુંજી ઉઠશે. પાટણથી ડીસા હાઈવે તરફ જવાના માર્ગ પર આવેલા શિહોરી 3 રસ્તા નજીક વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે તાજેતરમાં જ એસટી બસ અને એક લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 લોકો ઘાયલ થયા હતા, ત્યારે સ્થાનિક લોકોએ અહીં બમ્પ મૂકવાની અને અહીં સર્કલ બનાવી અકસ્માતો અટકાવવા માંગ કરી હતી, પરંતુ કાલે સાંજે સ્કાય ન્યૂઝના અહેવાલ બાદ પાટણ પોલીસ પણ સજાગ બની હતી અને જિલ્લા ટ્રાફિક પોલીસે ત્યાં એક પોઈન્ટ મૂકી વાહનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ શહેરોની મુલાકાત લઈ ખેલને પ્રોત્સાહન આપતી મશાલ રેલી આવતીકાલે રાજકોટ ખાતે પહોંચશે અને ત્યારથી જ ખેલનો આ મહાકુંભ ગુજરાતમાં શરૂ થશે, ત્યારે પાટણ રમતગમત સંકુલ ખાતે આ ખેલ મહાકુંભ અંતર્ગત પાટણ જિલ્લા સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ રોહિતભાઈ પટેલે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે તેઓએ ખેલ મહાકુંભ અંતર્ગત ઉપસ્થિત તમામ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. 2013 ખેલ મહાકુંભનો શુભારંભ થઈ ચૂક્યો છે. કાલે રાજકોટની અંદર વાજુભાઈવાળા તેનો શુભારંભ કરશે 5 કલાકે. આગલા દિવસોમાં જે મશાલ યાત્રા નીકળી હતી ગુજરાતની ફરતે, એ કાલે ત્યાં ભેગા થશે અને તેનું શુભારંભ થશે 23 તારીખના રોજ 5 કલાકે. પાટણ જિલ્લાની અંદર 29 તારીખના રોજ ચાલુ થશે અને રમતવીરો બધા તે અત્રે ભેગા થઈને એક ખેલ મહાકુંભનો પ્રારંભ કરશે અને 29 થી 12/12/2013ના રોજ પૂર્ણ કરવામાં આવશે. અહીંયા જિલ્લા રમતગમત મેદાન ને બધી સંપૂર્ણ તડામાં તૈયારી થઈ રહી છે. અને આ સાથે જ વધુ એક બ્રેક. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. बहुचर इलेक्ट्रॉनिक्स वाला राजू भाई नु नव साहस रिया इलेक्ट्रॉनिक्स, जेमा तद्दन व्याजबी भावे
દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ ની અવનવી વેરાયટી જેવી કે કેક, નાન ખટાઈ, બ્રેડ, બાજીના પાઉ, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઈટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાન ખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસ ની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગ ને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં. લગ્ન પ્રસંગ ને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રિચિસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925053490. પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ, સેન્ટ્રલ લોક, ઓટો કાચ, મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે. સ્થળ પટેલ કાર એસેસરીઝ, A5859 સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઇવે, પાટણ. કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654, એસેસરીઝ માસ્ટર ફારૂક એન્ડ જગદીશ, પટેલ કાર એસેસરીઝ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રી નો વિશાળ AC શોરૂમ, લગ્ન કંકોત્રી ની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોક માં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સ નું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગ માં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝ માં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાયું. આજે જ પધારો, ખાતરી કરવા સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ, 221544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, TV અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોયરામાં, રસ સંગમની સામે, બજાર રોડ, પાટણ. હિમાલય કી જીવનદાયની જડીબૂટીઓ સે નિર્મિત પતંજલિ આયુર્વેદ કા વિશ્વ કા સર્વશ્રેષ્ઠ ટૂથપેસ્ટ, દંત કાંતિ, હર્બલ સાબુન, શેમ્પુ, વોશિંગ પાઉડર, ડિટર્જન્ટ કેક, પતંજલિ નમક, આરોગ્ય આટા, સરસો કા તેલ, આરોગ્ય મસાલે,
आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठिले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। खुलियार वाटर सप्लाई चोखा पड़ेगा टैंकर व्याजबी दर भाड़े मर से कॉन्ट्रैक्टरों ने विशेष व्यवस्था आप पाने से અને રેતી કચ્ચી સિમેન્ટ તથા પીવીસી મટીરીયલ વ્યાજબી ભાવ મેળવવાનું ઉત્તમ સ્થળ ખુડિયાર વોટર સપ્લાય ગોગીલાલ આર પટેલ લીસાળા રાઉજ રોડ સંડેર પાટણ મોબાઈલ નંબર 9895 87 948। शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पायजामा कुर्ता ब्रेचिस धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन छोटे बड़े सबके लिए शूट शेरवानी का लेटेस्ट कलेक्शन शान बनाए पैसे भी बचाए नवेली नवेली शूटिंग शर्टिंग पिपलासर पाटन कॉन्टेक्ट नंबर 231 232। चिट्ठी न कोई संदेश हो चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहां तुम चले गए चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहां तुम चले गए चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहां तुम चले गए जहां तुम चले गए इस दिल पे लगा के ठेस जाने वो कौन सा देश जहां तुम चले गए एक आह भरी होगी हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी हर वक्त यही है गम उस वक्त कहां थे हम कहां तुम चले गए। બ્રેક બાદ અન્ય સમાચાર। પાટણ બી ડિવિઝન પોલીસ મથકના લોકાર્પણ પ્રસંગે સમગ્ર રાજ્યમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જે ગરબો રજૂ થયો હતો તેની થીમને સમગ્ર ગુજરાતમાં અગ્રસ્થાન મળ્યું હતું ત્યારે આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફરી એકવાર આ ગરબાને યુવતીઓએ રજૂ કર્યો હતો જેમાં અંધશ્રદ્ધા ઘરેલુ હિંસા ટ્રાફિક નિયમન વગેરે પ્રત્યેની જાગૃતતા દર્શાવવા આ થીમ રજૂ કરાઈ હતી। પાટણ શહેરના હાર્દસમા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં ધમધમતા કોમ્પ્લેક્ષોમાં આવેલ મોબાઈલની દુકાનોમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ઉઠાવગીરી ટોળકી દ્વારા મોબાઈલની ચોરી અને ઉઠાંતરી કરવાના બનાવો છાસવારે પ્રકાશમાં આવી રહ્યા છે પરંતુ શહેરના બગવાડા વિસ્તારમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી હજારો લોકોની અવરજવરથી ધમધમતા તિરુપતિ માર્કેટમાં આજે મોબાઈલ ઉઠાવગીરી એક ટેણીઓ સિફતપૂર્વક મોબાઈલની ચોરી કરી ભાગવા જતો હતો ત્યાં જ રંગે હાથ ઝડપાઈ જતા ભારે હંગામો મચી જવા પામ્યો હતો।
કહેવાય છે કે હાથે ખોળ ખાંપણ ધરાવતો વ્યક્તિ બધી જ રીતે 32 લક્ષણો હોય છે. દુનિયામાં ખોળની જોડ ક્યારેય ન જડે એવો જ આ ટેણીઓ મોબાઈલને ઉઠાંતરી કરવામાં નંબર 1 હોય તેમ સ્કાય ન્યૂઝના કેમેરામાં આજે આબાદ રીતે કેદ થઈ ગયો હતો. આજે બપોરના સુમારે તિરુપતિ માર્કેટને અડીને આવેલ પૂનમ કોમ્પ્લેક્ષની અંબિકા મોબાઈલ નામની દુકાનમાં શોકેસમાં ગોઠવેલ મોબાઈલો પૈકી નોકિયા કંપનીનો રૂપિયા 5,000ની કિંમતનો આશરે 14 વર્ષની ઉંમરના ખોળ ખાંપણ ધરાવતા આ મોબાઈલ ઉઠાવગીર બાળકે સિફતપૂર્વક પોતાના ખિસ્સામાં સિરવી દઈ ચલતી પકડતો હતો. તે સમયે દુકાનદારે તેને જોઈ જતા તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ મોબાઈલ ચોર ટેણિયાને બગવાડા દરવાજા નજીકથી ઝડપી પાડી તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. ત્યારબાદ મોબાઈલ ઉઠાવગીર આ ટેણિયાના ખિસ્સામાંથી ચાર્જર તેમજ મોબાઈલ લઈ તેની સઘન પૂછતાછ કરતા આ બાળક હૈદરપુરા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આ મોબાઈલ ચોરીમાં તેના કેટલા સાગરીતો છે તેની કડકાઈ ભરી પૂછતાછ કરતા તેણે પોતાનું નામ આબિદ ઇબ્રાહીમ નૂર મોહમ્મદ ભદ્રા રહે કડિયાવાસ હૈદરપુરા વાળો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મોબાઈલ દુકાનના માલિકે હૈદરપુરા ગામે રહેતા અને પાટણમાં ધંધો કરતા એક વ્યક્તિને બોલાવી તેની સઘળી પૂછતાછ કરી આખરે આ મોબાઈલ ઉઠાવીને છોડી મૂકવામાં આવ્યો હતો. સ્કાય ન્યૂઝને અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીના હસ્તે પાટણ સબ જેલ બાલેસણા પોલીસ મથક અને શહેર બી ડિવિઝનના નવીન મકાનોનું કરવામાં આવ્યું લોકાર્પણ. સરકારના ઈ ગુજકો પ્રોજેક્ટ અને સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમમાં પણ પાટણ જિલ્લાએ પ્રાપ્ત કરી નામના. નવી શૈક્ષણિક સત્રના પ્રારંભે જિલ્લાના 3.94 લાખ બાળકોના આરોગ્ય ચકાસણી કાર્યક્રમની કરાઈ શરૂઆત. પાટણની તારાબેન પ્રાથમિક કન્યાશાળા ખાતે આરોગ્ય વિભાગની બહેનો દ્વારા બાળકોના આરોગ્યની કરાઈ ચકાસણી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.